બંદોબસ્ત સાથે કામ ચાલુ કરતા ખેડૂતોએ દવા પીધી હોવાનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે. નાના અસોટાના નંગાભાઈ ડાડુભાઈ સાંધિયા નામના ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા દિવસો પહેલા આવી એક ઘટના સામે આવી ત્યારે આજે ફરી એક વખત આવી બીજી ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. મારા ભાઈ એવા નંગાભાઈ ડાડુભાઈ જેનો જે થાંભલો જે પોલ જે જેને સેઠા આવ્યો છે એ નંગાભાઈ પોતે મહિના દિવસ પહેલા એનો થાંભલો છે માત્ર પાકડા હતા તે નીચે પડી ગયા છે અને મહિનો દિવસ ઉપર થઈ ગયો છે. હજી કોઈ એને પગલાં કંપનીવાળે લીધા નથી અને અમને બોલાવ્યા હતા કે ભાઈ અમે કે આપણે સમજૂતી માટે બરાબર છે તો લોકોએ કંઈ સમજૂતી અમને કંઈ રિપ્લાય એ લોકોએ આપ્યો નથી અને આજે એ લોકો પોલીસ લઈ અને જબરજસ્તી કામ કરવા આવ્યા છે. અને નંગાભાઈ કીધું છે કે અમારે જ્યાં લગી સમજૂતી ન થાય ત્યાં લગીને અમે કામ કરવા નહીં દઈએ અને ઓલો લોકો છતાં મહિના નહીં બળજબરીપૂર્વક કામ કરવા આવ્યા. નંગાભાઈ એમ કીધું કે તમે બળજબરી જો કામ કરવું હોય તો હું આત્મવિલોપન કરીશ. એટલે એ લોકો ઘરે ગયા ભાઈ અને દવાનો પ્રયાસ કર્યો છે. એ લોકોને અમે ખંભાળિયા દાખલ કર્યા છે. અત્યારે ખાનગી હોસ્પિટલમાં અમે દાખલ કર્યા છે. એ ભાઈને આત્મવિલોપનનો કહે છે ભાઈ. તો અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે જલ્દીથી જલ્દી પગલાં લઈએ અને અમે બધાને પણ આવેદનપત્ર અરજી ટૂંકમાં આપેલી છે પણ ક્યાંથી અમને રિપ્લાય આપ્યો નથી અને બસ જલ્દીથી જલ્દી અમને સારું અમે સરકાર અમને નિવેદન આપે એવી અમે ઈચ્છીએ છીએ. આજથી મહિનો દિવસ પહેલાં વીજ ફાર્મ થાંભલો જે છે અમારા ખેતરની બાજુમાં એ પડી ગયેલો હતો. એ બધું અમારી વાડીમાં પડેલું છે. પાકને એટલું નુકસાન કરેલું છે અને એને કહેવા છતાં પણ કંઈ જવાબ નથી આપતા. અમે લેખિતમાં અરજી પણ આપી છે એનો કંઈ જવાબ નથી આવ્યો. બીજા નંબરમાં આજે રોજે 18/8/2023 રોજ પોલીસ પ્રોટેક્શન સાથે અમારા થાંભલે અહીંયા કામ કરેલા આવેલા હતા અને જબરજસ્તી કામ કરવા છતાં અમે રોહિક છતાં પણ કામ એમને કંઈ વળતર આપ્યું નથી. એમને અમે કામ કરવાનો પ્રયાસ કર્યો છે એના લીધે મારા ભાઈએ આજે નંગાભાઈ ડાડુભાઈ સંધિયા એને દવા પીવાનો પ્રયાસ કર્યો છે. એ હાલમાં સરકારીમાં ગયા હતા ત્યાંથી પછી અમને રજા દીધી અહીંયા ગયા આવ્યા છે વિઠલણી હોસ્પિટલમાં. અહીંયા સારવાર રસ્તે છે અત્યારે અને મારા મમ્મીને બીપી ભાઈએ દવા પીધી એના લીધે બીપી વધઘટ થતા એને સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલ છે.